હેલો ફ્રેન્ડ્સ માય સેલ્ફ આકાશ પ્રજાપતિ વેલકમ ટુ પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ તો આ વિડીયોમાં આપણે શું વાત કરવાના છે બેટા તો આપણે વાત કરવાના છે ડિપ્લોમા સેમિસ્ટર વનની અંદર તમારે જે મેથ્સનો સિલેબસ છે મેથ્સ વનનો એના વિશે વાત કરવાના છે તો સૌથી પહેલાં દસમાના જે વિદ્યાર્થીઓ છે બધાને વેલકમ તો ઓલરેડી તમે વેકેશન મસ્ત એન્જોય કરી દીધું હશે કે હવે જીટીયુની અંદર તમે એડમિશન લેશો ત્યારે સેમિસ્ટર વનની અંદર તમારે મેથ્સ તો ભણવાનું આવશે જ બેટા ઓકે એવું નથી કે ભાઈ ડિપ્લોમા લઈ લીધું એટલે એન્જોય કોલેજ લાઈફ આપણને મળી ગઈ છે એવું નથી તો જીટીયુની અંદર તમારે સેમિસ્ટર વનમાં મેથ્સ વન આવશે જેની અંદર બધા બ્રાન્ચ જે છે ઇન્કલુડ થઈ જાય છે ઓકે મોસ્ટ ઓફ બધા બ્રાન્ચની અંદર મેથ્સ કમ્પલસરી સબ્જેક્ટ અલોકેટ છે ઓકે તો સૌથી પહેલાં આ ઇન્ફોર્મેશન મેળવવી હોય ડિપ્લોમા સ્ટર વનથી ચાલુ થઈને આપણે છેલ્લે ડિગ્રી ડિપ્લોમા બધી જ માહિતી માટે આપણે બેટા તમારું વોટ્સઅપ ગ્રુપ છે અમારું ડિપ્લોમાનું એ સૌથી પહેલાં તેમાં જોઈન કરી દો ઓકે જો નથી જોઈન કર્યું તો મોસ્ટ ઓફ બધાએ જોઈન કરી લેવાનું છે જેમાં બધી જ માહિતી તમને મળી જશે ફોર એક્ઝામ્પલ સિલેબસ એક્ઝામ કયા કયા કોર્સ અવેલેબલ છે કયા કયા વિડીયો આપણે અપડેટ કરતા રહીશું એ તમામ માહિતી માટે બેટા વોટ્સઅપ ગ્રુપ તમારે જોઈન કરી લેવાનું છે ભૂલ્યા વગર પહેલાં જે છે વોટ્સઅપ ગ્રુપ જે છે જોઈન કરી દેજો ઓકે તો ડિપ્લોમા સેમિસ્ટરની અંદર વાત કરીએ તો તમારા મેથ્સની અંદર ટોટલ પાંચ ચેપ્ટર છે એ પાંચ ચેપ્ટરનું વેઇટેજ બી તમને જીટીયુ સિલેબસમાં આપેલું જ છે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે આ વિડીયો છે બરાબર તો ચિંતા ના કરતા આપણે બંને કવરઅપ કરી લઈશું ટોટલ પાંચ ચેપ્ટર છે પાંચ ચેપ્ટરની અંદર તમારો મેથ્સ ડિવાઇડ છે સેમિસ્ટર ટુમાં પણ તમારે મેથ્સ આવવાનું જ છે બરાબર એટલે ડિપ્લોમામાં આવી ગયા એટલે મેથ્સ નીકળી ગયું એવું નથી બેટા તો જીટીયુની અંદર ધ્યાન રાખજો ઓકે તમારે ભણવાનું શરૂ કર્યું હશે ત્યાં સુધીની તો તમારે એક્ઝામ આવી જશે ઓકે તો એક વર્ષમાં તમે સમજી જશો તો ફર્સ્ટ ચેપ્ટરની બેટા વાત કરીએ આપણે તો સૌથી પહેલું ચેપ્ટર છે આપણું ડિટરમિનન્ટ એન્ડ ફંક્શન ઓકે ડિટરમિનન્ટ એટલે શું કહેવા છે નીચાયક પણ અંદર આવી જાય છે બરાબર તમે સિલેબસમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો સૌથી પહેલો જે ટોપિક છે ભણવાનો શું આવશે નિશ્ચાયક ઇટ્સ વેલ્યુ અપ ટુ થર્ડ ઓર્ડર એટલે કે આની અંદર તમારે નીચા એક તો ભણવાનો જ છે એમાં કિંમત શોધવાની છે કે નીચા એકનું મૂલ્ય શોધવાનું આવે છે તો એમાં તમારે બે આવે છે અપ ટુ થર્ડ ઓર્ડર એટલે દ્વિહાર નીચા એક આવશે અને બીજો આવશે ત્રિહાર આ બે ટોપિક આવશે જેનું મૂલ્ય તમારે શોધતા શીખવાનું છે ઓકે એમાં લખેલું છે વિદાઉટ પ્રોપર્ટી પ્રોપર્ટી ગુણધર્મો વિના એના ગુણધર્મો વિના તમારે નીચા ઓકે તો બહુ જ ઇઝી ટોપિક છે બરાબર બહુ જ ઈઝી ટોપિક છે આવડી જશે એમસીક્યુમાં બી આના વિશે આવે જ છે તો આ ટોપિક ઇઝી છે ગુણધર્મો આવતું હતું પણ હવે નવા સિલેબસમાં નીકાળી દીધું છે ઓકે એના પછી આવશે વિદય અને એના સિમ્પલ એક્ઝામ્પલ વિદય અને એના રિલેટેડ ઉદાહરણ છે છે પચીસ જેવા એક્ઝામ્પલ છે બરાબર એટલા કરશો એટલે તમને વિદાય પણ આવડી જશે એક્ઝામ્પલ એટલે ઉદાહરણ દાખલા આવે અંદર વીસ એ આપણે ગણી કાઢવાના છે એમાંથી જે આવે છે નાના મોટા એમસી કે એમાંથી આવી જશે એના પછી મેં કીધું એમ કે આ બે ટોપિક લખ્યા છે પણ એની અંદર લોગેરિધમ એટલે કે લઘુ ગણક એની અંદર ઇન્ક્લુડ કરી દીધું છે અને એના પછી લોઝ ઓફ લઘુ ગુણક એટલે કે એના નિયમો તમારે ભણવાના છે ચાર નિયમો આવે છે ગુણાકાર ભગાકાર ઘાતનો નિયમ અને આધાર પરિવર્તન તો એ ચાર નિયમો તમારે ભણવાના આવશે અને એના રિલેટેડ તમારે સિમ્પલ સિમ્પલ દાખલાઓ અમુક દાખલા જે છે તમારે ગણવાના આવશે તો એના ઉપરથી ઉદાહરણો ગણવાના આવશે ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સના દાખલા આપણે જી ટી એક્ઝામમાં પૂછાય છે પ્લસ આના રિલેટેડ એમસીક્યુ ઓકે વેટેજ બી તમારા સિલેબસની અંદર મેન્શન કરેલું જ છે આપણે જે કોર્સ બનાવેલો છે એ ફક્ત ને ફક્ત જે છે કોમ્બો ઓફરની અંદર તમે લેશો તો ખાલી ટુ હંડ્રેડ રૂપીઝની અંદર તમને પડશે ઓકે તો બહુ બસો રૂપિયામાં તો તમને શું મળે રિચાર્જ બી નથી આવતું ઓકે તો તમે સમજી શકો છો કે ભાઈ તમને આખો સિલેબસ જે છે મેથ વનનો બસો રૂપિયામાં મળી રહ્યો છે ઓકે તો એની અંદર બધું જ છે બેટા સિલેબસથી લઈને જીડીના પેપર્સથી લઈને મારી નોટ્સ જે છે પર્સનલ હેન્ડ રિટર્ન એ પણ તમને ત્યાં મળી જવાની છે ઓકે તો પહેલું ચેપ્ટર બેટા આપણું છે નિશાયક અને વિધાય ડિટર્મિનેટ ફંક્શન બીજા વાત કરીએ અમુક હશે અમુકને નહીં ગમતું હોય બરાબર દસમાં તો કોઈએ વાંચ્યું જ નહીં હોય અમુક એવા વિદ્યાર્થીઓ આવી ગયા છે ડિપ્લોમામાં કે જેણે વાંચ્યું જ નહીં હોય કયું છે ટોપિક ત્રિગોનોમેટ્રિક બરાબર ગુજરાતીમાં શું કહેવાય એને ત્રિકોણ મિતિ બરાબર ત્રિકોણ મિતિ બેટા ચેપ્ટર આવી ગયું છે ના યાદ આવે તો શું આવે સાઈન કોસ વાળું ચેપ્ટર સાઈન કોસ ટેન બધું અંદર આવી જશે રૂકો રૂકો વિડિયોમાં આગળ વધતા પહેલા આ વસ્તુ ખાસ જોઈ લેજો જો તમે ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના તમામે તમામ બ્રાન્ચના કોમ્બો કોર્સ અને સિંગલ કોર્સ આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ઉપર લોન્ચ થઈ ગયા છે પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ હોમ પેજ ઉપર તમને ડિપ્લોમા ફર્સ્ટ યર તરીકે એક બોક્સ દેખાતું હશે એ બોક્સમાંથી તમે તમારો સબ્જેક્ટ પસંદ કરીને કોમ્બો પસંદ કરીને નીચેથી બાયના ઉપર ક્લિક કરીને બાય કરી શકો છો અત્યારે ઓફરની અંદર તમામે તમામ કોર્સમાં પર સબ્જેક્ટ કોમ્બોની અંદર તમને ટુ હંડ્રેડ રૂપીસમાં મળી જશે પર સબ્જેક્ટ ટુ હંડ્રેડ રૂપીસની અંદર જે તમને મળવાનું છે એમાં ચેપ્ટર ચેપ્ટરવાઇઝ ટોપિકના વિડીયોસ એની મટીરિયલ એની નોટ્સ તમારે પેપરમાં કેવી રીતે લખવાનું છે આન્સર સાથે The cat sat on the

બેનિફિટ લઈ શકે હવે તમારો વિડીયો ના કરતા આપણે આપણે સમજાયેલો છે ને છેલ્લા અગિયાર વર્ષથી ડિપ્લોમાના વિદ્યાર્થીઓને હું ભણાવું છું પાંચસો પ્લસ છોકરાઓને આપણે ઓફલાઈન એજ્યુકેશન આપેલું છે હાલ બી આપીએ જ છે અને સારામાં સારા રિઝલ્ટ બેટા આપણે જનરેટ કરેલા જ છે

ખૂણાનું માપ ખૂણાના એકમો બે એકમમાં આપણે ભણીશું એટલે કે અંશ અને બીજું આવશે રેડિયન ઓકે તો આપણે કન્વર્ઝન ભણવાનું છે કે ભાઈ અંશમાં ખૂણો આપ્યો હોય તો રેડિયનમાં કઈ રીતના લખાય રેડિયનમાં આપેલો તો અંશમાં કઈ રીતે એની આપણે ટોપિક ભણવાના છીએ બીજું આવશે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણ મિતિય વિધાયો ત્રિકોણ વિધયો તો કયા કયા વિધાયો છે મેં હમણાં જ કીધું સાઈન કોસ ટેન કોસ એક એ બધા વિધયો આપણે આની અંદર ભણવાના છીએ બરાબર સમજાઈ દઉં સાઈન ઠીટા કોસ ઠીટા એ બધા જ વિધાયો જે છે છય છ વિધયો આપણે આની અંદર ભણવાના છે અને બેઝિક જે ફોર્મ્યુલા છે એ બધા જે દસ ભણી ગયા એ પાછા આની અંદર રિપીટ થશે એના પછી આવશે અલાઈન કમ્પાઉન્ડ એંગલ્સ મલ્ટિપલ એન્ડ સબ મલ્ટિપલ એંગલ બરાબર કમ્પાઉન્ડ જે છે એ સંયોજિત ખૂણાઓ મલ્ટીપલ ગુણિત ખૂણાઓ બરાબર તો અહીંયા ઠીટા આપેલો હોય સાઈન ટીટા તમને સાઈન ટુ ઠીટા પણ ભણાવશે સાઈન ટુ ઠીટા પણ થ્રી ઠીટા પણ ઠીટા બાય ટુ એવા બધા ખૂણાઓની પણ કિંમતો તમારે શોધવાની આવશે એના પછી આવશે ગ્રાફ ગ્રાફ ઓફ સાઈન એન્ડ કોસ બરાબર બે વિધેય છે આપણા સાઈન અને કોસ કોસ ને શું કહેવાય કોસાઈન કહેવાય બરાબર કોસ એક ના સમજતા સાઇન અને કોસ એટલું યાદ રાખજો આલેખો બનવાના છે સાઇન અને કોસ ના આલેખ એ તમારે ડ્રો કરવાના આવશે ઓકે એના માટે આપણે ટેબલ જે છે ઓલરેડી આપણને આવડે જ છે તો એના માટે તમા સાઇન કોસ નું ટેબલ જે છે કિંમત વાળું સાઈન 30 સાઈન 45 એ બધું બેટા રેડી કરી દેવાનું એટલે તમને આવડી જશે એના પછી પિરિયોડિક ફંક્શન જે ત્રિકોણમિતિય વિધેય છે આવર્તમાન આવર્તમાન કોને કહેવાય કે અમુક ટાઈમ પછી આપણું જે વિદય છે એ રિપીટ થાય જેમ કે તમે સાઈન નો ગ્રાફ બનો એટલે સાઈન કયા ટાઈમ પછી રિપીટ થાય ટુ પાઈ પછી ત્રણસો પછી સાઈન કોસ બધું શું થાય રિપીટ થાય એટલે એને શું કહેવામાં આવે આ વર્તમાન પછી આવશે સમ અને ફેક્ટર ફોર્મ્યુલા સરવાળા અને અવયવના સૂત્રો ઓકે સરવાળા એટલે કે સાઈન એક્સ y વાય 45 પિસ્તાલીસ છે સાઈન પંચોતેર છે તો 75 ને હું શું લખી શકું sin પિસ્તાલીસ 30 તો sin 75 ની હું કિંમત શોધી શકું છું એ જ રીતે આપણે સરવાળાના આવશે અવયવ પાડવાના આવશે બરાબર એસ પત્તા એસ ટુ એસ એવા બધા શોર્ટ ટ્રિકો વાળા ફોર્મ્યુલા આવશે એ બધા તમારે ભણવાના આવશે એટલે ફોર્મ્યુલા બધા યાદ રાખવા પડશે જેને તકલીફ પડતી હોય પહેલા ઈઝી ચેપ્ટર જે છે પહેલા ઘણી કાઢવાના પછી આપણે અગવા ચેપ્ટર રેડી કરવાના પછી આવશે ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણ મિતિય પ્રતિવિદય ત્રિકોણ બરાબર એટલે કે સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ ટેન ઇનવર્સ બરાબર સાઇન ઇનવર્સ એક્સ કોસ ઇનવર્સ એક્સ આવા બધા જે વિધયો છે એ આની અંદર આપણે બેટા ભણવાના છે કારણ કે જે પણ જરૂરી તમારું અગિયાર બારમાં હતું એ બધું આવી જશે પણ થોડું ઓછું આવશે એક્ઝામ્પલ ઓછા આવશે ઓકે કમ્પેર ટુ અગિયાર બારમાં સાયન્સ કરતાં એટલે આપણે ડિપ્લોમાની અંદર આ રેડી કરી દેવાનું છે આ ફ્રીગોનોમેટ્રી આવડશે તો તમને ડિપ્લોમાનું મેથ્સ ટુ આવડશે તો બેટા આને ઇગ્નોર ના કરતા દસવામાં ના કરી હોય તો આ વખતે તો કરી જ દેજો ના કે પાછા મેથ ટુમાં તમે અટકશો એટલે ધ્યાન રાખવાનું છે બેટા કે આ ચેપ્ટર રેડી કરવાનું છે તમને જેટલું પણ આવડે અડધું આવડે તો અડધું જે ટોપિક તમને ઈઝી લાગે જેમ કે આ આલેખ આવડી જાય આવર્તમાન આવડી જાય ઓકે શરૂઆતનું આવડી જશે તમને જેટલું આવડે એટલું સાઈન કોસ બેઝિક તમને આવડવું જોઈએ અને સૂત્રો જે છે બધા રેડી કરી દેવાના ઓકે ચલો એના પછી ત્રીજું ચેપ્ટર આવશે બેટા વેક્ટર વેક્ટર એટલે શું કહેવાશે સદિશ સદિશ રાશિને સદિશ રાશિ ફિઝિક્સ પણ આવવાનું જ છે એવું નથી કે ભાઈ ફિઝિક્સ નીકળી જશે પહેલા વર્ષે બધું ભણવું પડશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બધું ભણવું પડશે ઓકે તો વેક્ટર એટલે સદિશ કહેવાશે સ્કેલર એટલે શું કહેવાશે અદિશ કહેવાશે સ્કેલર એટલે અદિશ વેક્ટર એટલે શું કહેવાશે સદિશ ઓકે તો અદિશ રાશિ અને સદીશ રાશિ બધાને ખબર જ છે શું કહેવાય સદીશ વિશે ભણવાનું આવશે બેઝિક એના પછી એના એડિશન એટલે કે સદીશોના સરવાળા સબસ્ટ્રેક્શન એટલે બાદ બાકી બાદ બાકી ભાઈ ઓકે એના પછી આવશે મેગ્નિટ્યુડ એટલે કે એનું મૂલ્ય શોધવાનું સદીશ નું માનાંક શોધવાનું છે એને આપણે માનાંક મૂલ્ય બધું સરખું જ આવશે ડિરેક્શન એટલે કે એની દિશા શોધવાની આવશે પછી આવશે એના વિશે એકમ સદી શોધવાનું તો આટલા બધા ટોપિક જે છે ઇઝી ચેપ્ટર છે ઇઝી લાગશે પછી સ્કેલર એન્ડ વેક્ટર પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર અને સદીશ ગુણાકાર અદિશ અને સદીશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ અને એના ગુણધર્મો ભણવાના છે બરાબર ઇંગ્લિશમાં શું કહેવાશે ડોટ અને ક્રોસ પ્રોડક્ટ આપણે ભણવાના છે બેટા ઓકે ટોપિક છે બહુ ઇઝી ટોપિક છે એંગલ બિટવીન ટુ વેક્ટર બે સદીશો વચ્ચેનો ખૂણો બે સદીશો વચ્ચેનો ખૂણો તો આપણે એ ભણવાનું છે બે સદિશો વચ્ચે લાંબો બી સાઈન કોસ પાછો આવશે જ ઓકે એપ્લિકેશન ઓફ સ્કેલર એન્ડ વેક્ટર પ્રોડક્ટ તો એની અંદર બે ટોપિક છે વર્ક ડન વર્ક ડન એટલે શું શોધવાનું આવશે કાર્ય કેટલું કાર્ય કરો છો મોમેન્ટ ઓફ ફોર્સ એટલે કે બળની ચાક માત્ર તો આ બે ટોપિક આપણે જે છે એ ભણવાના છે એપ્લિકેશન ઉપયોગની અંદર ઓકે તો આ બધું કરશો ત્યારે આ બધું આવડી જશે છેલ્લા ટોપિક્સની અંદર ઓકે સૌથી ઇઝી ચેપ્ટર છે સદીશ એના પછી આવશે કોઓર્ડિનેટ જીઓમેટ્રી એટલે કે યામ ભૂમિતિ યામ ભૂમિતિ અંદર તમને બે ટોપિક આવશે ભણવાના એક તો તમારે આવશે સ્ટ્રેટ લાઇન સ્ટ્રેટ લાઈન એટલે શું કહેવાશે રેખા સુરેખા કો બધું અર્ખું જ છે રેખા સુરેખા જે નામ આપવું હોય એના પછી બીજું ટોપિક આવશે તમારો સર્કલ એટલે કે આપણે કહીશું એને વર્તુળ બરાબર એટલે બે ટોપિક યામ ભૂમિતિ ની અંદર તમારે ભણવાના છે સ્ટ્રેટ લાઈન ની અંદર વાત કરીએ તો ટુ પોઈન્ટ ફોર્મ એટલે કે બે બિંદુ સ્વરૂપ બે બિંદુ સ્વરૂપ બે બિંદુ ઉપરથી આપણે કઈ રીતના ઢાળ શોધી શકીએ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એવી રીતના શોધવાનું આવશે સ્લોપ ઓફ સ્ટ્રેટ લાઈન રેખાનો તમારે ઢાળ શોધવાનો છે કઈ રીતના શોધી શકાય તો બે બિંદુ ઉપરથી સમીકરણ ઉપરથી કઈ રીતના શોધશો કે ઢાળ શોધવાનું આવશે સ્લોપ પોઈન્ટ ફોર સ્લોપ એટલે ઢાળ પોઈન્ટ એટલે બિંદુ ઢાળ બિંદુ સ્વરૂપ એના પછી ઇન્ટરસેપ્ટ ફોર્મ ઇન્ટરસેપ્ટ એટલે આવશે અંતઃખંડ અંતખંડ ભણવાનું આવશે અંતખંડ કોને કહેવાય એની ગણતરી આવશે જનરલ ફોર્મ ઓફ લાઇન એટલે કે

બે રેખાઓ વચ્ચેનો ખૂણો બે રેખાઓ વચ્ચેનો ખૂણો ઓકે એના પછી આટલું પોર્સન જે છે એ તમારે રેખા સુરેખા માટે ગણતરીમાં લેવામાં આવશે એના પછી આવશે ત્રણ ટોપિક વર્તુળના છે તો વર્તુળનું પહેલા તો આપણે સમીકરણ બેઝિક આવડવું જોઈએ જે તમે ભણી ગયા છો ઓલરેડી એની અંદર કેન્દ્ર સેન્ટર એટલે શું કહેવાશે વર્તુળનું કેન્દ્ર અને રેડિયસ એટલે શું કહેવાશે એની ઓકે તો એ બંને ઉપરથી આપણને વર્તુળનું સમીકરણ મળી જશે જનરલ ઓફ સર્કલ સામાન્ય સમીકરણ વર્તુળનું બીજું એક સમીકરણ આવશે એ આપણે ભણવાનું છે વ્યાપક સામાન્ય સમીકરણ ટેન્જન્ટ અને નોર્મલ ઓફ સમીકર સર્કલ એટલે એના ઉપરથી આવશે સ્પર્શક એટલે ટેન્જન્ટ અને અભિલંબ આવશે નોર્મલ આ બંનેના સમીકરણ આપણે ભણવાના છે સ્પર્શક અને અભિલંબ સમીકરણ કઈ રીતના શોધવાના વર્તુળના સમીકરણ ઉપરથી એની ગણતરી આપણે કરવાની આવશે લાસ્ટ ચેપ્ટર છે આપણો લિમિટ એટલે કે લક્ષ લક્ષ એટલે મળવું જોઈએ બરાબર લિમિટ આપણે શોધવાનું છે લક્ષ શોધવાનું છે

આ ચાર ચેપ્ટર પહેલાં કરી દેવાના એના પછી જે છે એ ટ્રિગોનોમેટિક ત્રિકોણમિતિ રેડી કરી દેવાનું ઓકે બેટા તો ડિપ્લોમા સેમિસ્ટર રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો એ બધી જ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જવાનું એટલે તમને મળી જવાની છે કોઈ પણ ડાઉટ હોય બધું વોટ્સઅપ પર તમને મળી જશે આપણા કોર્સની વાત કરીએ તો કોર્સ બેટા આપણું જે છે બસો રૂપિયામાં કોમ્બો ઓફરમાં તમને અવેલેબલ થઈ જશે મેથ્સ વન અંદર ઇન્ક્લુડ થઈ જશે ચાર પાંચ સબ્જેક્ટ હશે તો પર સબ્જેક્ટ તમને બસો રૂપિયામાં મળવાનો છે કોમ્બો ઓફરમાં તો આજે જ બેટા જોઈન કરી લો તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી લો ઓકે સારી વસ્તુ કહેવામાં કંઈ ખોટું નથી ઓકે બેટા બાય